ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને? સરસ. હવે આપણે આજે ગુજરાતીમાં સ્વર શીખીશું, બારાક્ષરે શીખીશું. ગયા પીરિયડમાં આપણે ગુજરાતી સ્વર અને વ્યંજન, બરાબર, એ શીખ્યા છીએ. ગુજરાતી મૂળાક્ષરના વ્યંજન અને સ્વર શીખા. સ્વરમાં આવશે અ આ ઈ ઈ ઉ ઊ રુ એ ઐ ઓ ઔ અમ અહ. અને વ્યંજનમાં આવશે ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ ષ સ સ હ ળ ક્ષ જ્ઞ ત્ર સ્ર. આટલા વ્યંજનો છે. હવે આપણે આજે આપણે જો તમને બધાને આવો લીથો આપ્યો છે, આપણે સ્કૂલમાંથી આવો લીથો આપ્યો છે, બધાને મળી ગયો છે ને બધાને લીથો? હે, તો આપણે આ લીથોની અંદર હવે વર્ક કરવાનું છે. ઓકે, તો હવે લીથોની અંદર આપણને પહેલાં જ પેજ ઉપર જુઓ સ્વર અને વ્યંજન આપેલા છે. જુઓ, આપેલા છે ને સ્વર અને વ્યંજન આપેલા છે. તો પહેલાં તમારે બધા રિપીટ કરવાના છે. સ્વર અ આ ઈ ઈ ઉ ઊ રુ એ ઐ ઓ ઔ અમ અહ, બધા બોક્સ પૂરા કરવાના છે તમારે સુંદર અક્ષરે. ઓકે, ત્યાર પછી ગુજરાતી વ્યંજન, ઓકે, વાંચવાનું છે અને લખવાનું છે સુંદર અક્ષરે. નીચેના બોક્સ બધા તમારે ગુજરાતી વ્યંજનથી પૂરા કરવાના છે. કેટલા ટાઈમ છે? વન ટાઈમ, ટુ ટાઈમ અને થ્રી ટાઈમ છે. કથી જ્ઞ ત્ર શ્ર થ્રી ટાઈમ લખવાનું છે. અને સ્વર છે એ તમારે બધા બોક્સ પૂર્ણ કરવાના છે. તો લીથોની અંદર એક પેજ અને ત્યાર પછી છે બારાક્ષરી. હવે બારાક્ષરીની અંદર શું કરવાનું છે? આપણે તમને કથી જ્ઞ ત્ર શ્ર બધા જ બોક્સની અંદર આપી દીધેલા છે. જુઓ, પહેલા પેજની અંદર બારાક્ષરીના કથી ન છે અને ત્યાર પછી છે પથી શ્ર, પથી શ્ર સુધીનું. એટલે તમારે આ બધા પેજ પૂર્ણ કરી લેવાના છે બારાક્ષરીના. ઓકે, તો પહેલી લાઈન મેં લખી છે, જુઓ. ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ કમ કહ. આ રીતે તમારે બધી જ બારાક્ષરી બોલતા બોલતા લખવાની છે. અને સન્ડે આવે છે, સન્ડે આવે છે એટલે તમારે બધા પેજ પૂરા થઈ જશે. ઓકે, તો ક થી જ્ઞ ત્ર અને શ્રની બારાક્ષરી આપણે લખવાની છે અને બોલવાની છે. તો હું તમારી સાથે બે લાઈન બોલું છું અને તમારે બોલવાની છે. ઓકે, તમે મારી સાથે બોલજો, હું તમને અત્યારે બોલીને સંભળાવું છું. તો પેલી છે કને કાંઈ નહીં ક, કને કાંઈ નહીં ક એટલે એકલો જ ક છે અને કઈ માત્રા કે કાનો કશું છે નહીં, એટલે કને કાંઈ નહીં ક. ઓકે, ત્યાર પછી આવશે કને કાનો કા. હવે જુઓ, આપણે કને કાનો કા, અહીંયા હું બીજી કની લાઈન લખું છું, તમે જોજો. કને કાંઈ નહીં ક. ઓકે, ત્યાર પછી છે કને કાનો કા. તો કને કાનો, હવે કાનો કોને કહેવાશે? તો કે અક્ષરની બાજુમાં નાનકડો લીટો, અક્ષરની બાજુમાં નાનકડો લીટો એને કાનો કહેવાય છે. એટલે આની માત્રા થઈ. આપણે સ્વર શીખી ગયા છીએ ને, એમાં અ આ, અ આ આવ્યો ને આ, તો અની બાજુમાં નાનકડો લીટો છે એટલે એ આની માત્રા થઈ. તો કની બાજુમાં નાનકડો લીટો એટલે આની માત્રા, એટલે ક વત્તા આ એટલે કા. ઓકે, ત્યાર પછી કને કાંઈ નહીં ક, કને કાનો કા. ઓકે, હવે આપણે કને કાનો કા કરીએ. ત્યાર પછી કને હ્રસ્વઈ કી, કને હ્રસ્વઈ કી એટલે નાની, નાનો ઈ, હસ્વ એટલે નાનું, કને હસ્વ ઈ
તો અક્ષરની પહેલા છત્રી જેવી નિશાની, અક્ષરની પહેલા છત્રી જેવી, આમ છત્રી ઓઢી હોય ને એવું લાગે, તો એ છે હસ્વઈની નિશાની. તો એની બાજુ તમે કોઈ પણ અક્ષર લખી નાખો તો ઈની માત્રા થઈ જાય. જે અક્ષર હોય તેને ઉચ્ચાર કરવાનો. તો કની પહેલાં આપણે હસ્વઈની માત્રા કરી છે તો કી, કને હસ્વઈ કી. પછી છે અક્ષરની બાજુમાં દાદાજીની લાકડી. હવે અક્ષરની બાજુમાં દાદાજીની લાકડી નાનકડી. હવે આ ક કર્યો છે એની બાજુમાં દાદાજીની લાકડી. ઓકે, આ રીતે. એટલે શું થશે, દીર્ઘ ઈ, દીર્ઘ ઈ, એટલે કને દીર્ઘ ઈ કી, કને દીર્ઘ ઈ કી. આપણે દીર્ઘ ઈ કહીએ છીએ પણ કને દીર્ઘ ઈ કી, એટલે કને દીર્ઘ ઈ, ક વત્તા ઈ એટલે કી, મોટો કી. ત્યાર પછી છે કને હસ્વ ઉકુ, આ ક કરવાનો છે. ત્યાર પછી અક્ષરની નીચે નાનકડો સાતળો, અક્ષરની નીચે નાનકડો સાતળો એટલે હસ્વ ઈ થઈ જશે, સોરી હસ્વ ઉ થઈ જશે, નાનો ઉ, ઉ કુ, ક વત્તા ઉ એટલે કુ. ત્યાર પછી મોટો ઉ એટલે કે દીર્ઘ, દીર્ઘ એટલે મોટું. અક્ષરની નીચે નાનકડો આઠડો, અક્ષરની નીચે નાનકડો આઠડા જેવું, એટલે થશે હસ્વ દીર્ઘ કુ એટલે કે મોટો કુ. આટલું જોયું આપણે કથી કુ. હવે જુઓ હસ્વઈ અને હસ્વ ઉ એનો ઉચ્ચાર ટૂંકો કરવાનો છે. દીર્ઘઈ અને દીર્ઘ ઉ એનો ઉચ્ચાર મોટો કરવાનો છે, થોડોક લાંબો કરવાનો છે. તો આપણે કી અને કી, કુ અને કુ એ રીતે બોલવાનું છે. કને કાય નઈ ક, કને કાનો કા, કને હસ્વઈ કી, કને દીર્ઘઈ કી, કને હસ્વ ઉકુ અને કને દીર્ઘ ઉકુ. એટલે આપણે કુ સુધીની બારાક્ષરી લખી. હવે આપણે કે, કને એક માત્ર કે, હવે આવશે કને એક માત્ર કે. હવે કે એટલે કે એની માત્રા, એની માત્રા એટલે અક્ષરની ઉપર નાનકડો લીટો, અક્ષરની ઉપર નાનકડો લીટો. હવે જુઓ આપણે આ ક કર્યો છે એને એની માત્રા કરવી છે, તો અક્ષરની ઉપર નાનકડો લીટો એટલે એની માત્રા થઈ કે, ક વત્તા એ એટલે કે. કને એક માત્રા કે, નાનકડો લીટો છે એને શું કહેવાય, માત્રા કહેવાય છે. અક્ષરની ઉપર નાનકડો લીટો એટલે કે બરાબર એક માત્રા. પછી અક્ષરની ઉપર નાનકડા બે લીટા એટલે બે માત્રા, અક્ષરની ઉપર નાનકડા બે લીટા એટલે બે માત્રા, એટલે અઈની માત્રા થઈ, ક વત્તા અઈ એટલે કઈ. ત્યાર પછી આવશે અક્ષરની બાજુમાં એક લીટો નાનકડો અને અક્ષરની ઉપર નાનકડો એક લીટો, એટલે આ રીતે અક્ષરની ઉપર એક લીટો અને અક્ષરની બાજુમાં એક લીટો. અને અહીંયા આપણે લખીએ ક, તો શું થશે, ઓની માત્રા એટલે કો, ક વત્તા ઓ બરાબર કો. ઓકે, ત્યાર પછી આવશે ઔની માત્રા, ઔની માત્રા ક વત્તા ઔ. કાનો અને બે માત્રા, અક્ષરની બાજુમાં એક લીટો અને અક્ષરની ઉપર બે માત્રા એટલે કે બે લીટા, એટલે એને કાનો બે માત્રા એમ બોલાશે, કાનો બે માત્રા કઉ. અક્ષરની બાજુમાં એક લીટો અને બે માત્રા એટલે કે ઉપર બે માત્રા એટલે બે લીટા. આપણે એવી રીતે અત્યારે યાદ રાખવાનું, એટલે એક અક્ષરની બાજુમાં અને બે નાનકડા લીટા એટલે કોની માત્રા થશે, ઔની માત્રા, ક વત્તા ઔ એટલે
કઉં, પછી અક્ષરની ઉપર નાનકડું ટપકું એટલે અમની માત્રા, કમ ક વત્તા અમ. હવે નાનકડું ટપકું એટલે આ રીતે તમારે નાનકડું ટપકું કરવાનું છે. આને શું કહેવાશે? અનુસ્વર કહેવાશે. એટલે માથે મીંડું, કમ અમ. ઓકે, પછી આવશે અક્ષરની બાજુમાં બે ટપકા નાનકડા, ઉપર નીચે બે ટપકા એટલે અહની માત્રા, એટલે ક વત્તા અહ બરાબર કહ. આ રીતે આપણે કની, કથી જ્ઞ, ત્ર અને શ્ર એ બધી લાઈનો પૂરી કરવાની છે. આપણે ફરીથી બોલી લઈએ. કને એક માત્રા, સોરી, કને કાય નહીં ક, કને કાનો કા, કને હસવઈ કી, કને દીર્ઘઈ કી, કને હસવું કુ, કને દીર્ઘવું કુ, કને એક માત્રા કે, કને બે માત્રા કઈ, કને કાનો માત્ર કો, કને કાનો બે માત્રા કઉ, કને માથે મીંડું કમ, અને ક વિશે અર્ધે કહ. આ રીતે બધી બારાક્ષરી બોલવાની, કની, ખની, ગની, ઘની, બધી બધી બારાક્ષરી આ રીતે પૂરી કરવાની છે. બારાક્ષરી એટલે બાર અક્ષરો, એક જ વ્યંજનના બાર અક્ષરો આપણે અલગ અલગ માત્રાના લખવાના છે. કા, ખા, ગા, ઘા, ચા, છા, ઝા, ઝા, ટા, ઠા, ડા, ઢા, એ રીતે કી, ખી, ગી, ઘી, ચી, છી. પછી એવી રીતે કી, ખી, કુ, 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 ખુ, ગુ, ઘુ, કે, ખઈ, કઈ, કે, ખઈ, કે. પછી જો ઘણા એવી ભૂલ કરે છે, કને કા નો કા, પછી ખની લઈને બોલાવીએ ને એટલે એમ બોલે, ખને ખા નો ખા, નહીં એવું નથી બોલવાનું, ખને કાનો ખા, ત્યાં પણ કાનો જ બોલવાનો, કારણ કે અક્ષરની બાજુમાં નાનકડો લીટો એને કાનો બોલાય છે. ઓકે, એટલે દરેક અક્ષરની બાજુમાં નાનકડો લીટો કરીએ ત્યારે કને કાય નહીં ક, કને કાનો કા, ખને કાય નહીં ક, ખને કાનો ખા, બરોબર, ખને કાનો ખા એમ બોલવાનું છે. ઘણા ખને ખાનો ખા એવું નથી બોલવાનું, ગને ગાનો ગા એવું નથી બોલવાનું, ગને કાય નહીં ગ, ગ ગને કાનો ગા, પછી ઘને કાય નહીં ઘ, ઘને કાનો ઘા, બધે કાનો બોલવાનો છે. ઓકે, ખાસ સમજવાનું છે બધાએ હો. ત્યાર પછી જને કાય નહીં ઝ, જને કાનો ઝા, જને કાય નહીં ઝ, જને કાનો ઝા, ટને કાય નહીં ટ, ટને કાનો ટા, ઠને કાય નહીં ઠ, ઠને કાનો ઠા, બધે કાનો આવશે, કાનો જ બોલવાનો, એકેય અક્ષરનો ઉચ્ચાર સાથે બોલવાનો નથી. હો, આ રીતે બધાએ બારાક્ષરીની બે લાઈનો મને બોલીને નાનકડો એવો વિડીયો મોકલવાનો છે, જેથી મને ખ્યાલ આવે તમે ઉચ્ચાર કેવો કરો છો. હો, તમારે આ બધા પેજ પૂર્ણ કરી લેવાના છે, એક સ્વરનું, વ્યંજનનું અને છે આ બારાક્ષરીનું. ઓકે, આ બારાક્ષરીનું આપણે પૂરું કરી નાખવાનું છે. ત્યાર પછી છે આ પેજ. હવે આ પેજમાં પણ તમારે પને કાય નહીં પ, પને કાનો પા, એવી રીતે પને વિશે અર્ધે પહ, ફને કાય નહીં ફ, ફને કાનો ફા, ફને વિશે અર્ધે ફ, એવી રીતે પૂરી લાઈન કરવાની છે. પછી છેલ્લે છે શ્ર. શ્રને કાય નહીં શ્ર, શ્રને કાનો શ્રા, શ્રને હસવઈ શ્રી, શ્રને દીર્ઘઈ શ્રી, શ્રને હસવું શ્રુ, શ્રને દીર્ઘવું શ્રુ, શ્રને એક માત્ર શ્રેય, શ્રને બે માત્રા શ્રેય, શ્રને કાનો માત્રા શ્રો, શ્રને કાના બે માત્રા શ્રો, શ્રને માથે મીંડું શ્રમ, શ્રવિધે વિશે અર્ધે શ્રહ. આ રીતે આપણે આખી બારાક્ષરી પૂર્ણ કરવાની છે. ઓકે, ત્યાર પછી આપણે ગઈકાલે, ટૂંકમાં ગયા લેક્ચરની અંદર ફરો ફરોને છોકરા ફૂદરડી એ ગીત ગાયું હતું અને તમને સરસ મજાની નો વિડીયો પણ બતાવેલો. હવે એ ગીત ઘણાએ લર્ન કરી લીધું છે અને ઘણાને હજી બાકી છે. જેને લર્ન કરવાનું બાકી હોય એ લર્ન કરી લેજો, એટલે કે પાકું કરી લેજો, અને આનો પણ વિડીયો મને મોકલવાનો છે ગાઈને. ઓકે, તો આપણે ફરીથી એકવાર એને ગાઈ લઈએ. ગાશો ને તમે બધા મારી સાથે.
ફરો ફરો ને છોકરા ફૂદરડી, ફરો ફરો ને છોકરા ફૂદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ફૂદરડી, તેમ ફરો ને છોકરા ફૂદરડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તાર લિયો સૌ ઉંદરડી, પેલી તાર લિયો સૌ ઉંદરડી, ફરો ફરો ને છોકરા ફૂદરડી, ફરો ફરો ને છોકરા ફૂદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. આ રીતે તમારે બધાએ ગીત પાકું કરી લેવાનું છે બધાએ. હો હવે નીચેના પેજમાં જુઓ, આપણને ચિત્ર આપ્યા છે અને એની નીચે બોક્સ કરીને આપ્યા છે. તો તમારે બધાએ લીથોની અંદર ચિત્રને જોવાનું છે. તમે ગીત ગાયું હોય, સમજ્યું હોય, ગીતની અંદર શું શું આવે છે વસ્તુ, તો પહેલાં તો આપણે જોઈએ છીએ ગીતની અંદર શું આવે છે. અહીંયા આપણને જુઓ ખિસકોલીનું, ઉંદરનું અને બિલાડીનું ચિત્ર આપેલું છે. તો ગીતમાં આવતા આવતી વસ્તુ પર તમારે રાઇટ કરવાનું છે નીચેના બોક્સ આપેલા છે એમાં. તો ગીતમાં શું આવે છે, એમાં કે ખિસકોલીનું નામ આવ્યું? નહીં, નથી આવ્યું. એમાં કે બિલાડીનું નામ આવ્યું? નહીં, નથી આવ્યું. ઉંદરનું નામ આવ્યું? હા. ફરો ફરો ને છોકરા ફૂદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, એટલે ઉંદરડો અને ઉંદરડી એ લોકો કેમ ફરે છે એમ તમારે ફૂદરડી ફરવાની છે. જો ઉંદર છે ને તો ઉંદરની નીચે તમારે રાઇટ કરવાનું છે. ત્યાર પછી છે ચાંદો છે, વાદળા છે અને પ્લેન છે. હવે આપણે જોઈએ ગીતની અંદર આ ત્રણમાંથી શું વસ્તુ આવે છે. તો કે ફરો ફરો ને છોકરા ફૂદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ફૂદરડી. હવે બીજું વાક્ય છે, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તારલીઓ સૌ ઉંદરડી. હવે આમાં ચાંદો, સૂરજ અને તારલીઓ એ ત્રણ વસ્તુ છે. તો ચિત્રની અંદર કઈ કઈ વસ્તુ આપણને આપી છે? તો કે ચાંદો આપ્યો છે. તો ચાંદાની નીચે રાઇટ કરવાનું છે, કારણ કે આપણા ગીતની અંદર ક્યાંય વાદળું કે પ્લેનનો, વિમાનનો ક્યાંય ઉલ્લેખ નથી, ચાંદાનો ઉલ્લેખ છે. તો ચાંદા નીચે રાઇટ કરવાનું છે. પછી છે ફરો ફરો ને છોકરા ફૂદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. હવે બીજું છે, હજી જુઓ નીચે છે, નીચે ચોકલેટ છે, બોલ છે, સોરી બોલ છે, બલૂન છે, બલૂન એટલે ફુગો છે, અને સન છે, સુરત દાદા છે. હવે આપણા ગીતની અંદર આવ્યું છે ક્યાંય બલૂન કે બોલ કે સુરત દાદા કે ફુગો એવું કાંઈ? હા આવ્યું છે. શું આવ્યું? તો કે સુરત દાદા, ચાંદો સૂરજ બે ઉંદરડા એવું લખેલું છે. તો અહીંયા સુરત દાદાનું ચિત્ર છે, તો સુરતની નીચે રાઇટ કરી દેવાનું છે. ત્યાર પછી છે ચોકલેટ, તારલીઓ અને ટોપી, કેપ. તો અહીંયા આપણા ગીતની અંદર શું છે, પેલી તારલીઓ સૌ ઉંદરડી, એમાં ક્યાંય ચોકલેટનો ઉલ્લેખ નથી અને ક્યાંય ટોપીનો ઉલ્લેખ નથી. તો તારલીઓ છે, તારલીઓ એટલે એક તારા કરતાં વધારે તારો, તો છે ને વધારે તારલીઓ, એના એ બોક્સની નીચે તમારે રાઇટ કરવાનું છે. તો આપણે જુઓ અહીંયા રાઇટ કરીએ છીએ, ક્યાં રાઇટ કરવાનું છે? એક તો તમારે સુરત દાદા છે ત્યાં કરવાનું છે, ચાંદો છે ત્યાં કરવાનું છે, પછી તારા છે ત્યાં કરવાનું છે. ઓકે, આ રીતે જ્યાં જ્યાં તારા આપ્યા છે ત્યાં કરવાનું છે, અને ઉપર ઉંદરડો છે ત્યાં કરવાનું છે. આ રીતે તમારે જે જે જગ્યાએ ચિત્રની અંદર, કવિતાની, આપણા ગીતની અંદર જે વસ્તુનો ઉલ્લેખ થયેલો છે ત્યાં તમારે રાઇટ કરવાનું છે. ઓકે, તો અહીંયા આપણે આટલા પેજ પૂર્ણ કરીશું. ઓકે, તો તમારે લીથોની અંદર આટલા સુધીના પેજ પૂર્ણ કરીને આવવાના છે. એક, ઓકે, ત્યાર પછીનું એક, બે, ત્રણ અને આ ચાર, ચાર પેજ. કાલે સન્ડે છે, ઓકે, તો સન્ડે રવિવારની રજા હોય છે, તો તમારે રવિવારની રજામાં તમારે બધા પેજ
ધીમેથી પૂર્ણ કરવાના છે અને આરામથી લખવાનું છે, સમજીને લખવાનું છે અને સુંદર અક્ષરે લખવાનું છે. અક્ષર તો ગંદા કરવાના જ નથી હો બધાએ. ગુડ બાય.